જે 100 વર્ષ તેમણે સંઘર્ષ વેઠ્યો, જે કષ્ટ વેઠ્યું, જે તેમણે લોકો માટે એક પ્રેરણારૂપ બન્યા, પોતાના સંતાનોનો ઉછેર હોય કે પોતાના પરિવારનું ગુજરાન હોય કે પોતાના બાળકોનું ઘડતર હોય, પોતાના બાળકોમાં મૂલ્યોનું સિંચન કરવું હોય કે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું હોય, જે તમામ વાતો છે એ હંમેશા લોકોમાં યાદ રહેશે, લોકોમાં ગવાતી રહેશે. હીરાબાની જે 100 વર્ષની જીવન યાત્રા છે, તેમની જે જીવન ગાથા છે, સંઘર્ષ ગાથા છે, તે હંમેશા લોકમુખે ગવાશે. ત્યારે હાલ તેઓ તેમના અંતિમ ગંતવ્ય સ્થાને પહોંચી ગયા છે. તેમનો જે પાર્થિવ દેહ છે તેને અંતિમ યાત્રા રથમાંથી સ્મશાન તરફ લઈ જવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ તેમની માતાને કાંધ આપી છે. જે તેમના આત્મજનો છે, જે સ્નેહીજનો છે, તેઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. મંત્રીમંડળના જે સભ્યો છે તેઓ પણ સ્મશાન ગૃહ પર હાજર છે. તો હવે થોડી વારમાં જ હીરાબાને અગ્નિદાહ આપવામાં આવશે, જે અંતિમ વિધિ છે તે કરવામાં આવશે. તો હાલ હીરાબાને સ્મશાન ખાતે પહોંચાડી દેવામાં આવ્યા છે. તેમની જે ચિતા છે તે તૈયાર કરવામાં આવી છે. ચિતા પર તેમને સુવડાવવામાં આવશે, અગ્નિદાહ આપવામાં આવશે તેમને. હમણાં થોડી વારમાં જ તેમનો જે પાર્થિવ દેહ છે તે પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. આ ગાંધીનગર સેક્ટર 30 ખાતેથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખૂબ જ સાદગીમય રીતે તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને હાલ તેઓ ગાંધીનગર સેક્ટર 30 ખાતે પહોંચી ચૂક્યા છે. ચિતા પર તેમનો જે પાર્થિવ દેહ છે તેને સુવડાવી દેવામાં આવ્યો છે. જે અંતિમ વિધિ હોય છે તે અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. તમામ જે લોકો ત્યાં ઉપસ્થિત છે તે હાથ જોડીને વંદન કરી રહ્યા છે, તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે, તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે. તો જે તમામ આત્મજનો છે, સ્નેહીજનો છે, તેમના સગા સંબંધીઓ છે, તેમના જે પીએમ મોદીના અન્ય ભાઈઓ છે તે પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. મંત્રીમંડળના જે સભ્યો છે તેઓ પણ ત્યાં સ્મશાન ગૃહ ખાતે પહોંચ્યા છે. હીરાબાનો જે પાર્થિવ દેહ છે તેને ચિતા પર સુવડાવી દેવામાં આવ્યો છે. હાલ ત્યાં અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. તમામ લોકો હીરાબાના અંતિમ દર્શન કરી રહ્યા છે, હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, હાથ જોડીને હીરાબાને વિદાય આપી રહ્યા છે. તો પીએમ મોદીના હસ્તે અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. હમણાં થોડી જ વારમાં તેમનો જે પાર્થિવ દેહ છે તેને મુખાગ્નિ આપવામાં આવશે, તેમને અગ્નિદાહ આપવામાં આવશે.